धोरण सात पाठ बे आजनी घड़ी रड़ियामणी ये काव्य विषय आप आज शीखीशू एनो साहित्य प्रकार छे भक्ति गीत एना कवि छे नरसिंह मेहता। हवे कवि परिचय में आप जोईशू कि नरसिंह मेहता नो जन्म भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। तेओ जूनागढ़ में रहता था अने तेमनुं रहेठाण नरसिंह मेहता नो चोरो नामथी जूनागढ़ में प्रचलित है प्रख्यात है। बे वर्ष पहला अपनी स्कूल में प्रवास में जो विद्यार्थी गया था इमने आ स्थल बतालू। हमें आजनी घड़ी रड़ियामणी भक्ति गीत में कवि नरसिंह मेहताए पोता समग्र जीवन श्रीकृष्ण चरणे धरी दीदा ने श्रीकृष्ण की भक्ति में एटला लीन थी जता इमने कोई चीजनु भान रहेतु नहीं। हवे ए वक्त ए समय में एनु गीत छे आ एक के आजनी घड़ी रड़ियामणी। आज सखी गोपीओ सौ भेगी मळी अने श्रीकृष्ण ने वधामणी आपे छे। श्रीकृष्ण पधारवानी वधामणी आपे छे के भाई मारे घेर आजे श्रीकृष्ण पधारवाना छे। सखी दरेक विद्यार्थी मित्र पोतानी पुस्तक लईने जोड़े बेसे अने जुए कि सखी आजनी घड़ी रड़ियामणी। सखी एटले बहेनपणी सहेली सहियत गमे ते थाय लखी शकाय आ समानार्थी शब्द छे। आज एटले हमणा घड़ी एटले पळ क्षण आजनू विरोधी काल थाय। कवि कहे छे के सखी कहे छे बहेनपणी गोपीओ भेगी मळीने કે સખી ભાઈ આજે આજની ઘડી રણિયામણી છે ચાલ મારે ઘેર મારો વાલોજી આવ્યાની વધામણી એટલે મારે ઘેર શ્રીકૃષ્ણ પધારવાના છે એવી સખી વધામણી આપે। વધામણી એટલે ખુશીના સમાચાર। વાલોજી શબ્દ અહીંયા શ્રીકૃષ્ણ માટે વપરાયો છે કે ભાઈ મારે ઘેર શ્રીકૃષ્ણ પધારવાના છે એવા સમાચાર આવ્યા છે એટલે ગોપી ગાંડી બની ગઈ છે ઉતાવળી થઈ ગઈ છે અને એ દોડાદોડ કરી રહી છે કે ભાઈ હું મારા ઘરને કેવી રીતે સજાવું એમ। તો સખી પછી કહે છે એની મિસ બહેનપણીને આલા લીલા વાંસ વઢાવીએ। આલા લીલા એટલે થોડા લીલા થોડા સૂકા લીલાનું વિરોધી સૂકા। વાંસ વઢાવીએ વાંસ લાંબી વચ્ચે વચ્ચે ગાંઠો જેવી લાકડી આવે છે શેરડીના સાંઠા જેવી હોય જેમ શેરડીમાં વચ્ચે વચ્ચે ગાંઠો હોય છે એવી જ આ લાકડામાં વચ્ચે વચ્ચે ગાંઠ હોય અને ખૂબ લાંબો અને મજબૂત હોય પાણીમાં પણ ક્યારેય એ વાંસ કૂવાતું નથી એને વાંસ કહેવાય। ચાલ કે સખીને કહે છે કે ચાલ ભાઈ લીલા આલા લીલા વાંસ વઢાવીએ મારા વાલાજીના મંડપ રચાવીએ। વાંસ વઢાવીને એનો મંડપ બાંધવાની વાત કરવામાં આવી છે। તરિયા તોરણ બાંધે બારે બંધાવીએ તરિયા તોરણ બારે બંધાવીએ। તરિયા તોરણ એટલે ત્રણ જાતના પાનનું તોરણ એમાં આસુ પાલવ આંબો અને નારિયેળ આ ત્રણ જાતના વૃક્ષોનું તોરણ બાર એટલે બારનું દરવાજો બંધાવવાનું કહે છે। મોતીડે ચોક પુરાવીએ જીરે મોતીડે ચોક ચોક પૂર ચોક એટલે આંગણું મોતીઓથી ચોક પૂરવાનું કહે છે એમાં સાથિયા પાડવાનું કહે છે। સાથિયું એટલે કે મંગળ સૂચક આકૃતિ આવા પ્રમાણે આ એક આકૃતિ છે સાથિયાની એ પ્રમાણે એમ સાથિયા પૂરવાનું કહે છે। ગંગા જમુનાના નીર મંગાવીએ ગંગા જમુના હિન્દુ શાસ્ત્રમાં એક પવિત્ર નદીઓ ગણાય છે ગંગા અને જમુના એનું નીર એટલે કે પાણી મંગાવવાનું કહે છે। નીર પાણી જળ અને આપણે અરબીમાં એને આબ કહીએ છીએ જેમ જેમ કે આપણે આબે જમજમની વાત કરી છે ને જમજમનું પાણી આબ એટલે પાણી। મારા વાલાજીના ચરણ પખાડીએ વાલાજી એટલે કોણ શ્રીકૃષ્ણ ચરણ એટલે પગ પખાડીને એટલે ધોવું કે છે મારા વાલાજીના પગને પખાડું સેનાથી ધોવાનું કે છે શ્રીકૃષ્ણના પગને ગંગા ચમરાના પાણીથી ધોવાનું કહે છે। હે બહેનપણીઓ હે સખીઓ કે છે તમે સૌ મળીને મારી પાસે આવો અને આપણે મારા વાલાજી શ્રીકૃષ્ણ મારે ઘેર પધારવાના છે એટલે એની તૈયારીઓ કરીએ। પછી વાલાજી અમારા છે એના માટે જેમ આપણા ઘર કોઈ સારો પ્રસંગ હોય તો ગીતો ગવડાવીએ છીએ સારા સારા એમ કહે છે કે ભાઈ આવો સૌ સખીઓ આવો
ભેગી મળીને આવો અને કે છે મારા વાલાજીના મંગળ ગીતો ગાઓ. ગોપી સૌ સખીઓને વાલાજીના ગીતો ગાવા માટે, મંગળ ગીતો એટલે સારા ગીતો ગાવા માટે બોલાવે છે. અને પૂરો સોહાગણ સાથિયા, સોહાગણ જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી એને શું કહેવાય? સોહાગણ. અને સોહાગણનો વિરોધી કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી એને વિધવા. સોહાગણનો વિરોધી વિધવા અને વિધવાનો વિરોધી સધવા. એટલે ઉલટા સુલટી પૂછાય કે તમે આ રીતે લખી શકો. ભાઈ શ્રી કૃષ્ણની વધામણી માટે સખી કોને મંગળ ગીતો ગાવા બોલાવવાનું કહે છે? તો કે ભાઈ સખીઓને, સૌ સખીઓને મંગળ ગીતો ગાવા બોલાવે છે. અને કોની પાસે સાથિયા પુરાવે છે? તો સૌ સોહાગણો પાસે એ સાથિયા પુરાવે છે. ઘેર મલપ તો આવે હરી હાથીઓ જેવી. હવે મલપ તો ચાલે ચાલતું એટલે હાથીની જેમ ધીમી ચાલે ચાલતું મલપથી ચાલે એને શું કહેવાય? હરી હાથીઓ. હવે હરી હાથીઓ શબ્દ છે એ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. અતિ મીઠડો થકી મીઠડો, અતિ એટલે વધુ અને અતિનું વિરોધી અલ્પ, થોડું. અતિ મીઠડો, શ્રીકૃષ્ણ ખૂબ મીઠું છે અને એને ખૂબ પ્રેમથી આવકારવાનું કહે છે. નરસિંહ મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠ જોઈએ. નરસિંહ મહેતાએ પોતાનું સમગ્ર જીવન શ્રીકૃષ્ણને અર્પણ કરી દીધું છે. નરસિંહ મહેતા સ્વામીને, શ્રીકૃષ્ણને પોતાનો સ્વામી એટલે કે માલિક ગણે છે. તો સખી કહે છે કે ભાઈ મેં નરસિંહ મહેતાનો સ્વામી શ્રીકૃષ્ણને દીઠો એટલે જોયો. સખી આજની ઘડી રડિયા મળી. ભાઈ ચાલો કે છે કે આજે મારા ઘેર શ્રીકૃષ્ણ પધારવાના છે. આજની ઘડી મારા માટે ખૂબ રડિયા મળી છે એટલે કે ખૂબ સુંદર છે. સુંદરનું વિરોધી આમ તો બેડોળ થાય, કદરૂપું થાય. આ કાવ્ય આ પ્રમાણે તમે સમજી લેશો. અને આ જે શબ્દોના અર્થ હું ખોટું મૂકું છું એ દરેકે નોટમાં ઉતારી લેવાનું છે. આવતીકાલે ફરી આપણે એના સ્વાધ્યાય અભ્યાસ માટેની વિડીયો તૈયાર કરીને મૂકીશું, જે આપ જોઈ લેશો.